ભરૂચની આશ્રય સોસાયટી નજીક વ્યાજ વ્યાજખોર રૂપિયા 55 સોનો હપ્તો બાબતે હુમલો મારક હથિયારોથી હુમલો કરતા ત્રણને ઈજા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા ભરૂચની આશ્રમ સોસાયટી નજીક ચાની દુકાન ઉપર વ્યાજખોરે રૂપિયા 55 સોનો હપ્તો લેવા બાબતે બુલાત ચાલી કર્યા બાદ અન્યોને બોલાવી ચપ્પુ જેવા મારક હથિયારો સાથે હુમલો કરતા ત્રણ લોકોને ઈજા થઈ હતી પોલીસે બનાવ સંદર્ભે હુમલાખોરો સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી નરેશ નટવર વસાવા રેટા આશીર્વાદ બંગલોઝના એ નોંધાવેલ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે મારી દુકાનની બાજુમાં ચાની દુકાન આવેલી છે દુકાન ચલાવનાર સુરજ રાજપૂત પાસે સિદ્ધાર્થ ઉમેશ પટેલ નામનો વ્યક્તિ વ્યાજના રૂપિયા પંચાવનસોનો હપ્તો લેવા આવ્યો હતો પરંતુ દુકાનદાર પાસે રોકડા રૂપિયા ન હોવાને કારણે તેને ગૂગલ પેથી આપવાની વાત કરી હતી પરંતુ રોકડા જોઈએ છે તે વીજી દે વ્યાજખોર સિદ્ધાર્થ પટેલ ચડ્યો હતો અને દુકાનદારે કહ્યું સવારે રોકડા રૂપિયા આપી દઈશ અને ત્યારબાદ ચાણી દુકાનદાર અને સિદ્ધાર્થ પટેલ વચ્ચે ચાલી બાદ મારામારી થઈ હતી તે દરમિયાન સિદ્ધાર્થ પટેલે તેના અન્ય સાગરિતોને ફોન કરી કારમાં હથિયારો સાથે સ્થળ ઉપર બોલાવ્યા હતા અને દુકાનદાર કંઈ બોલે તે પહેલા ચારની દુકાનવાળાને તેમજ તથા અન્ય એકને ફરિયાદીએ ચપ્પુ વડે આડેધડ ઘા ઝીંકવા લાગ્યા હતા તો બેઝબોલના બોલના દંડા વડે આડેધડ હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી નરેશ વસાવા તેમજ સુરજ રાજપૂત તથા અન્ય એક મળી ત્રણ જણાને માથા પેટ અને શરીરના ભાગે ચપ્પુના ઘા ઝીંકાતા ઈજા થઈ હતી જેઓને લોહી લુહાણ અવસ્થામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોના નિવેદનના આધારે પોલીસે હુમલાખોર

ગાળમ ગાડી કરવા લાગ્યો મારા ફ્રેન્ડ નરેશે એવું કીધું કે અહીંયા મગજમારી ના કર પણ એ જેમ તેમ ગાળો બોલવા લાગ્યો અને પછી થોડે દૂર જઈને બધાને બોલાવ્યા અન્નનું ને એ લોકોને જે દારૂનો ધંધો કરે જ ભરૂચમાં એ લોકો થાર ને ફોર વ્હીલને બધું લઈને આવ્યા અને અમે તો ચાર જણા બેસેલા અને આવીને ચક્કુના ઘા અને બેસબોલના દંડાના પાઇપ અમને પાછળથી મારી દીધા જોર જોરથી